નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે સુરત શહેર ઉત્તર કતારગામ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર શ્રી નંદલાલભાઈ પાંડવનું સ્વાગત કરીએ છીએ. નંદલાલભાઈ, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં મારો સૌથી પહેલો પ્રશ્ન, પાર્ટીએ તમારી પસંદગી શા માટે કરી હશે? કયા કારણથી પાર્ટીએ તમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા? તમારું કોંગ્રેસની અંદર યોગદાન કેટલું કે જેથી પાર્ટીએ તમને પસંદ કર્યા હોય? છેલ્લા 25 વર્ષથી સુરત શહેરના એક કોંગ્રેસના હોદ્દેદાર તરીકે રહી ચૂક્યો છું. આ વિસ્તારના પણ નોર્થના પ્રેસિડેન્ટ તરીકે રહી ચૂક્યો છું. 25 વર્ષથી કોંગ્રેસનું કાર્ય કરતા આવ્યા છીએ. પસંદગી એ રીતે કરવામાં આવી છે કે કોંગ્રેસે એવો નિર્ણય કર્યો છે કે કોઈ પણ સંજોગે દરેક સમાજને લઈને હાલવાળી વ્યક્તિઓ હોય એને ટિકિટ આપવી છે, એના માટે મને પસંદ કરવામાં આવ્યો છે. રાઈટ. નંદલાલભાઈ, 25 વર્ષથી આપ કોંગ્રેસ સાથે સંકળાયેલા છો. એક વચ્ચેનો તબક્કો એવો હતો કે જ્યારે આ વિસ્તારમાંથી કોંગ્રેસના મૂળિયા બિલકુલ જડમૂળથી ઉખડી ગયા હતા, હવે તમે કેવી રીતે એ ઉખડી ગયેલા પાયાને પાછા નાખી શકશો? એ વખતની વાત એવી છે કે જે અત્યારની સરકાર ચલાવી રહી હતી ત્યારે લોકોને હિન્દુત્વના નામે, ખોટા બફાટના નામે લોકોને ગેરમાર્ગે દોરવેલી છે. એટલે માટે કોંગ્રેસનું વાતાવરણ કથળી ગયેલું હતું. પછી હવે આપ કેવી રીતે ફરી પાછું ઊભું કરી શકશો વાતાવરણ? હવે લોકો એને જાણી ગયા છે કે અત્યારના સરકાર જે છે એ સરકાર તદ્દન ખોટું જૂઠું ચલાવી રહ્યા છે અને કોંગ્રેસના બધા જ, કોંગ્રેસના નહીં, સર્વે શહેરના નાગરિકો, સુરતના, અરે ગુજરાતના અને અમારા કતારગામના દરેક રહીશો જાણી રહ્યા છે કે જે ટીવીમાં જે બોલવામાં આવે એ તદ્દન જૂઠાણું છે. અને લોકોને ખ્યાલ આવ્યો કે ખોટો ભરમાવે અને તેજુરીના પૈસા ખોટા ખોટા વાપરે અને લોકોને ગેરમાર્ગે આ સરકાર દોરવી રહી છે, એ ખ્યાલ આવી રહ્યો છે. એટલે રહીશો જ એવું કે આ સરકાર અમારે જોઈએ નહીં, ખોટી રીતે ખર્ચા કરે એવી સરકાર અમારે જોતી નથી. નંદલાલભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય હાલમાં જે છે તેઓની કામગીરી વિશે તમારો શું ખ્યાલ છે, શું મંતવ્ય છે? કદાચ આજ આ વિસ્તારની જનતા તેમને વધુ એક વખત માટે પસંદગી કરે એવું બની શકે ખરું? એવું તો મારા પાડોશી છે, મારા મિત્ર છે, બાજુના જ બંગલાવાળા છે એટલે નથી કહી શકતો. પણ અહીંયા જે સભાઓ થાય છે એટલે રહીશો જેનો જવાબ આપે છે. ગુજરાત પરિવર્તન પાર્ટી નામનું જે ત્રીજું તત્વ ઉમેરાયું છે આ ચૂંટણીની અંદર, એ કોને ફાયદો કરાવશે? તમને ફાયદો કરાવશે કે ભારતીય જનતા પાર્ટીને ગેરફાયદો કરાવશે? તો ચોક્કસ ભાજપને ગેરફાયદો કરાવશે. એને કારણે તમારા મતોની સંખ્યા વધશે? હા જી. ચૂંટણીનો મુદ્દો કયો છે નંદલાલભાઈ? આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાસે મુદ્દો છે વિકાસનો, તમારી પાસે કયો મુદ્દો છે? ચોક્કસ ભારતીય પાસેને જે મુદ્દાઓ છે, પણ એ કહે કે અમે ગુજરાતની અંદર ખૂબ વિકાસ કર્યો છે અને દરેક જાતની બધી વાતો કરે છે એ તો કહેવા પૂરતી છે. વિકાસ તો ગુજરાતના રહીશોએ, ગુજરાતના માણસોએ વહીવટ કર્યો છે, સાથે મહેનત કરીને વહીવટ કર્યો છે, રાત દિવસ મહેનત કરી છે, સરકારે એની અંદર કોઈ સહકાર આપેલો નથી. અને આ તો સહકાર તો ઉપરની કેન્દ્ર સરકાર, કોંગ્રેસ પહેલાંથી પણ વિકાસ કરતા આવ્યા છે અને વિકાસ હજી કરતા જાય છે. વિકાસ એ કરે છે, કેન્દ્ર સરકાર અહીંયા પૈસા આપે છે એને, આ વિકાસ થઈ રહ્યો છે. અને એક એક આ બધું અમે ગુજરાત સરકાર હું કરું છું, ગુજરાત સરકાર તો ક્યારે નામ લીધું નથી, આ પોતે હું એકલો જ કરું છું, મેં જ કર્યું છે એ જ વાત ચાલે છે. મેં જ કર્યું છે તો એ વાત તો કોંગ્રેસને પણ એટલી જ લાગુ પડે છે કે જવાહરલાલ નહેરુથી માંડીને ઇન્દિરાજી, ત્યારબાદ સોનિયાજી, વચ્ચે રાજીવ ગાંધીજી, હવે રાહુલ ગાંધીજી, તેવી વ્યક્તિલક્ષી જ વાત છે ને, તો એમાં મોદીજી શું ખોટું કરે? ના ના, એની અંદર ખૂબ બુદ્ધિજીવીઓ માણસો છે. બીજા એકલા આ મોદી સાહેબ જે કહે છે કે મેં પ્રશ્ન કર્યો એવું અમારા રાહુલજી કે સોનિયા ગાંધીજી નથી કહેતા, એની અંદર તો બુદ્ધિજીવીઓ બેઠા છે.
અને બધાને સાથે લઈને હાલવા વાળી છે, અને કોંગ્રેસ સરકાર એવી છે કે દરેક જ્ઞાતિને હાથે લઈને હાલવા વાળી છે. નાનામાં નાના માણસને, ઉદ્યોગપતિઓને, દરેકને સાથે લઈને હાલવા વાળી આ કોંગ્રેસ છે. તમે વાત કરો છો બધાને લઈને ચાલે છે, પરંતુ ટિકિટ જ્યારે આપવાની હોય છે ત્યારે તમામ પાર્ટીઓ જ્ઞાતિ જાતિના સમીકરણો પહેલું જોતું હોય છે. કેમ જ્ઞાતિ જાતિના સમીકરણો પહેલી જોવામાં આવતા હોય છે? હા ચોક્કસ, જ્ઞાતિ જાતિ, એ જ્ઞાતિને કોને ન્યાય મળે, ન્યાય તો જોઈએ ને બધા, બધી જ્ઞાતિને, આજે બધી જ્ઞાતિને પ્રતિનિધિ હોવા જોઈએ. પણ એ જ્ઞાતિ કોણ મોટી છે, એનાથી શું બધાને સહકાર મળે, અને એ જ્ઞાતિના પ્રતિનિધિ કે જેને ટિકિટ આપવામાં કોને સાથે લઈને હાલવાળી એને પસંદ કરે છે. નલલભાઈ તમે મને જે પસંદ કર્યા છે, મારી જ્ઞાતિ પ્રજાપતિ મોટી છે એ રીતે પસંદ નથી કર્યા. હું એક બક્ષી પાંચ પણ મોટો છે અહીંયા, બીજા ઉધળિયાત વર્ગ પટેલ સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, જૈન સમાજ છે, એની સાથે કોણ મળીને હાલે એવો છે એવી રીતના મને પસંદ કર્યો છે અહીંયા. નંદલાલભાઈ આપે કેન્દ્ર સરકારની વાત કરી કે બહુ બધા રૂપિયા તેઓ રાજ્ય સરકારને આપે છે, પણ હું નથી માનતો કે એ પૈસા તો તમારા ને મારા ગજવામાંથી જ ઇન્કમટેક્સના સ્વરૂપે, એક્સાઇઝના સ્વરૂપે કેન્દ્રને આપણે મોકલીએ છીએ, અને કેન્દ્ર એમાંથી તબક્કાવાર નિયમ પ્રમાણે આપણને પાછા આપે છે. એમાં એ કોંગ્રેસના પૈસા છે કે કેન્દ્રના પૈસા છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર ઉપકાર કરે છે, એ વાત કેટલા અંશે સાચી? એ વાત એવી છે કે જે ગુજરાત સરકાર જે જૂઠાણા ચલાવીને ખોટા મેળાઓ કરે છે, ગમે તે ખોટા આયોજનો કરે છે, એની અંદર ખોટો પૈસો વપરાય છે, એવો કોંગ્રેસ એવા પૈસા નથી વાપરતી. એટલે ટૂંકમાં મોદી સાહેબ જે પણ કંઈ કરે તે તમાશો કરે છે, જે ગરીબ કલ્યાણ મેળા કરે છે કે પછી ખેલ મહાકુંભ કરે છે કે એ પ્રકારના બીજા રણોત્સવ કરે છે, ગુણોત્સવ કરે છે, પ્રવેશોત્સવ કરે છે, એ બધો દેખાડો છે. ચોક્કસ 100%. તમે જે આ મુદ્દા આપ્યા છે કે તમે આટલું આટલું લોકોને માટે કરશો, આ બધું શક્ય બનશે ખરું? કેટલા રૂપિયા જોઈશે તેની કંઈક માહિતી કોંગ્રેસ સરકારને છે ખરી? કોંગ્રેસ સરકાર પાસેથી પહેલાથી જ પ્લાનિંગ એવું છે, કોંગ્રેસ સરકારે પહેલાંથી આવા આયોજન કરેલા જ છે. જ્યારે કોંગ્રેસ અહીંયા રાજ્યની અંદર કોઈ કે કેન્દ્ર આખા દેશની પાસે કંઈ નહોતું ત્યારે વિકાસ પ્રથમ તો એણે જ કર્યો છે, કોંગ્રેસે જ કર્યો છે. અને કોંગ્રેસે વિકાસ કરેલો તેની પર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એવું તમે કહો છો, એટલે મૂળભૂત જે વાત છે તે કોંગ્રેસનો વિકાસ છે એવું આપ કહેવા માંગો છો, રાઈટ? નલલભાઈ તમારો વિકાસ કેવી રીતે થયો? આપ સુરતમાં ક્યારે આવ્યા? આપ સુરતની અંદર કયા વ્યવસાય સાથે સંકળાયા? કેવી રીતે આપે આપના વ્યવસાયનો વૃદ્ધિ કરી અને આજે આપ જે તબક્કામાં પ્રવેશ્યા છો તે વિશેની થોડીક રસપ્રદ વાતો કરો. આજે જે સૌરાષ્ટ્રના દરેક જ્ઞાતિઓ અહીંયા સુરતમાં આવ્યા, પ્રથમ તો હીરા ઘસવા માટે આવ્યા, હીરા ઘસીને પછી પોતે ફેક્ટરાઓ ચાલુ કર્યા છે, ફેક્ટરી ઈરાન ડાયમંડની ચાલુ કરી છે, ત્યાર પછી કાપડમાં પણ વેપાર ચાલુ કર્યા છે, અનેક જાતના ઉદ્યોગો સૌરાષ્ટ્રવાળાએ અહીંયા કર્યા છે. એવી રીતના અમે જ પ્રવેશ કર્યો છે. પ્રથમ હીરા ઘસતો હતો, કારખાનું ચાલુ કર્યું, હીરાનું, હીરાની ફેક્ટરી ચાલુ કરી, ડાયમંડમાં પણ ખૂબ વેપાર કર્યો, કાપડમાં પણ વેપાર કર્યો, અને બિલ્ડર તરીકે પણ ધંધો કરીએ છીએ. એટલે ટૂંકમાં આ ઘાટ ઘાટના પાણી આપે પીધા છે તેમ કહી શકાય, અને એમાં કંઈ ખોટું નથી, માણસ પોતે પોતાની મહેનતથી વિકાસ કરે. એટલે પ્રશ્ન વાતો ત્યારે ત્યારે આવે છે કે એ વિકાસ તમે જાતે કરેલો છે, એમાં સરકારનો કોઈ રોલ નથી. આપ જાણો છો ગુજરાતમાં અને સુરતની અંદર અત્યારે મોટા ઉદ્યોગપતિઓ જે સૌરાષ્ટ્રના છે, વાણિયા છે, મને ખ્યાલ છે ત્યાં સુધી મોટા મોટા અત્યારે જે ફેક્ટરી આવ્યા છે અને ખૂબ એટલે ખૂબ આગવું સ્થાન ડાયમંડ કરે છે, એ ખ્યાલ છે ત્યાં સુધી બધા જ અંગૂઠા સાફ હતા, પોતે જાતે મહેનત કરીને અત્યારે ઉદ્યોગપતિઓ બન્યા છે. પટેલ સમાજમાં તમે જુઓ એટલા મોટા મોટા વ્યક્તિઓ છે, બીજા અમારા પ્રજાપતિઓ પણ છે જૈન લોકોમાં, પણ જે સમાજ જે પ્રથમ જે આવ્યા છે એ બધા જ અભણ, અંગૂઠા સાફ, છતાં પણ આજે કરોડોનો અજબોના કામ કરી રહ્યા છે, એમાં સરકારનો કોઈ સહકાર નથી, પોતે વ્યક્તિએ મહેનત કરીને આગળ આવ્યા છે. નંદનભાઈ આપ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે અત્યારે લડી રહ્યા છો એ વિસ્તારમાં સમસ્યાઓ શું છે? આમ તો વિકાસ થઈ ચૂક્યો છે, રસ્તા છે, પાણી છે, ગટર છે, લાઇટ છે, તો એવી કઈ સમસ્યાઓ રહી છે જે ભારતીય જનતા પાર્ટીએ દૂર નથી કરી?
એવા તો સાહેબ બહુ છે, સમય આવે અત્યારે હું નહીં બતાવું, સમય આવે ત્યારે ચોક્કસ કે હું કેટલા પ્રશ્નો બાકી છે. આજે આ વિસ્તાર કે આજે જે સરકારે જે જંતરીઓ વધારી છે એના માટે આ નાનો વર્ગ તારગામ હોય, વરાછા હોય, સુરત શહેર હોય, એ કોઈ ફ્લેટ લઈ શકે એમ નથી ને દસ્તાવેજ કરી શકે એવી કોઈ શક્ય નથી. આવા અનેક પ્રશ્નો છે નાના ગરીબ માણસના, એના માટે ચોક્કસ રીતે રજૂઆત કરવા માટે અમે આગું સ્થાન આ ધરીએ છીએ, કરાવીએ છીએ. નલભાઈ, તમે તમારા મતદાતાઓને શું વચનથી બંધાવ છો અને આ જાહેર મંચ ઉપર ત્યાં બોલી રહ્યા છો, માઇક પર બોલી રહ્યા છો, વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે, આ રેકોર્ડિંગનો ઉપયોગ આવનાર વર્ષોની અંદર ફરી પાછો થઈ પણ શકે, તો એ વચન શું હોઈ શકે? એ તો મારા મિત્રોને બધાને ખબર જ છે છેલ્લા 25 વર્ષથી કે નંદલાલભાઈ દરેક સમાજની સાથે ચાલેલા છે અને એકે એક પ્રશ્નની સાથે બધા બધાની સાથે સંબંધો રાખી અને ખૂબ એના પ્રશ્નો ઉકેલા, અને જે આ જે મુદ્દા કોંગ્રેસના છે એ ચોક્કસ ઉકેલા છે, મને આત્મવિશ્વાસ છે. તમારી જીતનું સમીકરણ શું છે? તમને કેવી રીતે એ વિશ્વાસ છે કે તમે જીતી જશો અને કેટલા મતથી જીતશો? મને આ જ્યારે ઇલેક્શનમાં ઝંપલાયું છે ત્યારે દરેક જ્ઞાતિઓએ, ઉજળિયાત હોય, બક્ષીપંચ હોય કે પ્રજાપતિ હોય, દરેકનો સહકાર છે, ત્યારે જ મેં આની અંદર ઝંપલાયું છે. નંદલાલભાઈ, તમે કહો છો કે બહુ બધા પ્રશ્નો છે, પરંતુ મોદી સાહેબ જે રીતે વિકાસની વાતો કરે છે, ટીવી ઉપર જોશોરથી જે ભાષણ આપે છે તેમાં તેઓએ ગુજરાતના વિકાસ દર્શનની બહુ બધી વાતો કરી છે, અખબારોની અંદર જે જાહેરાતો આવે છે તેની અંદર પણ તેઓએ પોતે શું પ્રજા માટે કર્યું છે તેની વાત કરે છે. હું તમે જે રીતે હસી રહ્યા છો તે રીતે તમે આ વાત સાથે સંમત નથી થતા લાગતા. અરે, એ તો બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો અને એના માટે હું કહું, હું જવાબ નહીં આપું, પણ આપ ચેનલવાળા ટીવીઓની અંદર જ્યારે કેશુબાપાનો જે પ્રોગ્રામ હોય ને જોવે એટલે મોદી સાહેબનો બધો એનો શું છે એ બધું કહે છે, તમને વાત કરશે. એ અમારે કોંગ્રેસે કહેવું નથી કહેતો, એ તો કેશુબાપા જ બધી વાત કરે છે, કેશુબાપા વાત કરે છે અને કેશુબાપા બધું કહે છે શું છે કેમ છે. કેશુબાપાને જવાબ આપે એકવાર મોદી સાહેબ. ભાઈ, એક અંગત પ્રશ્ન પૂછું છું કે રાજકીય જીવનમાં તમારો આદર્શ કોણ, અથવા તો સામાજિક જીવનમાં તમારા પોતાના જીવનમાં કોને આદર્શ માનીને તમે આગળ વધો છો? આદર્શ હું નાના નાના માણસને, ગરીબ માણસને, એના માટે આદર્શ. જ્યારે તમે કહેવા, હમણાં અગાઉ કહ્યું કે ભાઈ તમે ક્યાં કારણે ઊભા, મેં કહ્યું કે બધા સમાજ, પણ એના કરતાં પણ મારા નાનામાં નાના જો જીત થશે ને એટલે નાનામાં નાના કાર્યકર્તાએ મને કહ્યું છે બધા સમાજે, એનાથી જ મારી જીત ચોક્કસ છે. તો દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં હતા શ્રી નંદલાલભાઈ પાંડવ, સુરત કતારગામ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના પ્રત્યાશી, પોતાના વિચારોની સાથે. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ બંગડીવાલાને રજા આપશો. નંદલાલભાઈ, આપને હાર્દિક શુભકામના, નમસ્કાર.